હેલો એવરીવન, આજનો વિડિયો છે એ ડેડિકેટેડ ટુ કહી શકાય ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે છે, એ બનાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1, બરાબર. કે આપણને ખ્યાલ છે કે હવે અત્યારે આપણી એક્ઝામ છે એ સ્ટાર્ટ થઈ છે થર્ડ સેમ ડિપ્લોમાની, બરાબર. અને એનો જે સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1, એમાં કઈ રીતે જીટીયુ એક્ઝામ માટે પ્રિપેરેશન કરવું એ આપણે આજના વિડીયોમાં છે એ જોશું, જેના થ્રુ આપણે વધારે માર્ક્સ છે એ કઈ રીતે અચીવ કરી શકીએ એનું થોડુંક ખ્યાલ આવશે. તો આગળ વધીએ આપણે. આપણું જે પેપર છે એના રિગાર્ડિંગ આપણે જનરલ જોઈ લઈએ તો સબ્જેક્ટ કોડ ને સેમેસ્ટર તો અમને ખ્યાલ છે. મેઇન જોઈએ તો એમની એક્ઝામ ડેટ 16 ફેબ્રુઆરી છે, એ એટ ધેટ ટાઈમ છે આપણો આ સબ્જેક્ટનો પેપર છે. મેઇન જોઈએ તો ડ્યુરેશન છે 2 અવર્સનું રહેશે અને ટોટલ છે 56 માર્ક્સનું પેપર રહેશે, બરાબર. તો પેપર છે એ 2 કલાકમાં કમ્પ્લીટ કરવો 56 માર્ક્સ અટેન કરવા માટે એ થોડોક ડિફિકલ્ટ રહેશે અને સબ્જેક્ટ થોડોક લેન્ધી પણ રહેશે. તો પહેલેથી જ છે એના માટેની આપણે જ્યારે પણ એક્ઝામ સ્ટાર્ટ થાય છે એટ ધેટ ટાઈમથી આપણી થોડીક રાઇટિંગ સ્પીડ છે થોડીક વધારે હશે તો આપણને હેલ્પફુલ રહેશે. જોઈએ તો વિચ ચેપ્ટર શુડ બી પ્રિપેર ફર્સ્ટ, કે આપણે કયું સૌથી પહેલા ચેપ્ટર છે એ સિલેક્ટ કરવું જોઈએ. તો એમાં ફર્સ્ટ ઓપ્શન આપણે જોઈએ તો સિલેક્ટ બેઝ ઓન વેઇટેજ ઓફ ચેપ્ટર એઝ પર જીટીયુ સિલેબસ, બરાબર. જીટીયુ જે આપણને સિલેબસ પ્રોવાઈડ કર્યો છે અને એમાં જે સારામાં સારા વેઇટેજવાળું ચેપ્ટર છે એ સિલેક્ટ કરી શકાય. બટ મે બી ચાન્સીસ છે કે ખૂબ વધુ વેઇટેજ છે તો એનું ઇઝીનેસ છે એ ઓછી હશે અને હાર્ડ મે બી હોઈ શકે છે. સેકન્ડ જોઈએ તો સિલેક્ટ બેઝ ઓન યોર ઇઝીનેસ ઓર યોર ફેવરિટ ચેપ્ટર, બરાબર. આપણે કોઈ એવું સાવ ઇઝી ચેપ્ટર છે એ સિલેક્ટ કરી લઈએ, જનરલી હોય છે ફર્સ્ટ ચેપ્ટર હોય, બરાબર, જે ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર હોય અને ઇઝી હોય એ તૈયાર કરીએ. બટ એમાં એવું પોસિબિલિટી છે કે એના વેઇટેજ છે એ ઓછા હોય, બરાબર. તો હું તમને ઓપ્શન 3 છે એ સિલેક્ટ કરવા માટેનું છે કહીશ. રીઝન છે કે એ બન કેવું હશે કે કોઈ ઇઝી ચેપ્ટર છે, બરાબર, અને માર્ક્સ બી વધુ છે, બરાબર. તો એ ટાઈપનું ચેપ્ટર છે આપણે સિલેક્ટ કરવું જોઈએ કે જેના બેઝ ઉપરથી આપણે ઓછા એફર્ટ દ્વારા વધારે માર્ક્સ છે એ અચીવ કરી શકાય. મેં આખા સિલેબસને છે મારી રીતે છે 3 પાર્ટમાં છે ડિવાઈડ કર્યો છે, મસ્ટ, શુડ એન્ડ મે, બરાબર. મસ્ટ છે ફોર એટલીસ્ટ 19 માર્ક્સ, કે તમારે ખાલી 19 માર્ક્સ કઈ રીતે અચીવ કરી લ્યો, બરાબર. તો મસ્ટ પોર્શન છે એની અંદર જે પણ સજેસ્ટ કર્યા છે એ ચેપ્ટર છે તમે કમ્પ્લીટ કરી લ્યો છો તો એટલીસ્ટ 90 માર્ક્સ, કોઈ બી હાર્ડમાં હાર્ડ પેપર કાઢવામાં આવે તો બી તમે 90 માર્ક્સ છે એ અચીવ કરી શકો છો. અને મીડિયમ પેપર કાઢવામાં આવે તો તમે 25 સુધી કે 28 સુધીના માર્ક્સ છે એ ઇઝીલી છે એ ગેઇન કરી શકો, એ ટાઈપના મેં ડિવાઈડ કર્યું છે. તો આપણે જોઈએ, ફર્સ્ટ વન છે મેટલ વર્કિંગ પ્રોસેસ, બરાબર. ચેપ્ટર નંબર 2 જે છે મેટલ વર્કિંગ પ્રોસેસ, બરાબર, ખૂબ ઇઝી ચેપ્ટર છે અને એનો વેઇટેજ પણ જીટીયુ સિલેબસ પ્રમાણે જોઈએ તો ખૂબ સારા પ્રમાણમાં છે. તો આ ઇઝીલી છે આપણે ચેપ્ટર રિમાઇન્ડ કરી શકીએ છીએ અને કવર કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો મેટલ જોઈનિંગ પ્રોસેસ, બરાબર, ચેપ્ટર નંબર 4. આમાં પણ જે જીટીયુનો સિલેબસ પ્રમાણે જે વેઇટેજ છે એ ખૂબ સારું એવું છે અને ચેપ્ટરમાં બી થોડુંક ઇઝીનેસ છે, બરાબર. એટલે આપણે ઇઝીલી છે આ બંને ચેપ્ટર છે એ કવર કરી શકીએ. અને જો આ બંને ચેપ્ટર છે આપણે કવર થઈ જાય તો 90 માર્ક્સ છે તમે ઇઝીલી છે એ ગેઇન કરી શકો છો. નેક્સ્ટ જોઈએ શુડ પાર્ટ. ઓકે, શુડ પાર્ટમાં જોઈએ તો મસ્ટ પાર્ટ જે છે, બરાબર, આપણે 2 ચેપ્ટર કન્સિડર કર્યા એ તો તમારે કરવાના જ છે, બટ એની સાથેનું એક એક્સ્ટ્રા ચેપ્ટર છે આમાં એડ કરી દઈએ તો આપણે માર્ક્સ છે એ 30 સુધીના છે ઇઝીલી એટેન કરી શકીએ, બરાબર. તો બંને જે ચેપ્ટર આપણે વાત કરી મેટલ વર્કિંગ પ્રોસેસ એન્ડ મેટલ જોઈનિંગ પ્રોસેસ એ તો આપણે કવર કરવાના જ છે. નેક્સ્ટ ચેપ્ટર જોઈએ કયું એડ કરવામાં આવ્યું છે તો છે ઇન્ટ્રોડક્શન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એન્ડ પ્રોપર્ટીઝ, બરાબર, ચેપ્ટર નંબર 1. ઓકે, ચેપ્ટર નંબર 1 આપણને બધાને ખ્યાલ છે, બરાબર, ખૂબ ઇઝી ચેપ્ટર છે. અમુક મિકેનિકલ પ્રોપર્ટીઝ આપી છે અને થોડુંક ઇન્ટ્રોડક્શન આપ્યું છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું ક્લાસિફિકેશન આપ્યું છે, બરાબર. તો કોઈ બી એવો સ્ટુડન્ટ નહીં હોય કે આ ચેપ્ટર નહીં કરે, બરાબર, ઇઝીલી સાવ ઇઝી છે અને કરી શકાય એવું છે, બરાબર. એટલે શુડ પાર્ટ
સુધી તો તમે ઇઝીલી પહોંચી શકો, અને જો શૂટ પાર્ટ તમે કમ્પ્લીટ કરી દો છો તો 30 માર્ક્સ સુધી તો તમે ગેઇન કરી જ શકો એમ છો આ સબ્જેક્ટની અંદર. નેક્સ્ટ જોઈએ મે પાર્ટ, બરાબર લાસ્ટ પાર્ટ છે. ઓકે મસ્ટ શુડ એન્ડ મે, ઓકે આપણને ખ્યાલ છે કે આ સબ્જેક્ટની અંદર આપણે ટોટલ 4 ચેપ્ટર છે અને 3 ચેપ્ટર તો આપણે શુડ સુધીમાં કવર કરી દીધા છે, બરાબર. તો મેની અંદર આપણે શું હશે, ઓકે તો લાસ્ટ ચેપ્ટર છે મેટલ કાસ્ટિંગ, બરાબર એ ચેપ્ટર છે આપણે આમાં એડ કરીશું. ઓકે આમાં 3 ચેપ્ટર છે એનો જે વેઇટેજ છે, બરાબર એઝ પર જીટીયુ સિલેબસ એ ખૂબ હેવી છે, બટ મેં મારા મારા એક્સપિરિયન્સ અને સ્ટુડન્ટના ફીડબેકના બેઝ ઉપર છે એને ઇઝીનેસ અને કોમ્પ્લિકેટેડ છે એ ડિવાઈડ કર્યા છે, બરાબર. બટ મે બી છે તમે અહીં તમારા ચોઈસ છે એ સ્વેપ કરી શકો છો. મેટલ જોઈનિંગ પ્રોસેસ ચેપ્ટર 4 છે એને તમે મેટલ કાસ્ટિંગ પ્રોસેસ ચેપ્ટર 3 સાથે છે સ્વેપ કરીને અલ્ટર કરીને પણ કરી શકો છો. આ તમને એક રિમાઇન્ડ કરાવું છું, આ હું છે એ તમને સજેશન પ્રોવાઈડ કરું છું. ફાઇનલ ડિસિઝન તમારું રહેશે કે તમારે કઈ રીતે છે એ ચેપ્ટર સિલેક્ટ કરવા છે, બરાબર. બટ એક આ બેસ્ટ વે રહેશે કે જેનાથી તમે ઇઝીલી છે એ માર્ક્સ છે એ ગેઇન કરી શકો. ઓકે પ્રિપેરેશન સિક્વન્સમાં જોઈએ તો ફર્સ્ટ વન છે મેટલ વર્કિંગ પ્રોસેસ ચેપ્ટર 2, મેટલ જોઈનિંગ પ્રોસેસ ચેપ્ટર નંબર 4, બરાબર. આ બંને ચેપ્ટર છે આઈ થિંક એક દિવસનો કમ્પ્લીટ ટાઈમ આપો, બરાબર. ઇન્ડિવિડ્યુઅલી પણ એક એક દિવસ આપો તો ઇઝીલી છે આપણે કરી શકીએ એમ છીએ, બરાબર. ઇન્ટ્રોડક્શન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એન્ડ પ્રોપર્ટીઝ, બરાબર. આ ચેપ્ટર છે ખાલી બંને દિવસે છે, એકવાર તમે રીડ કરી લેશો તો આરામથી કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો આના માટે કંઈ એક્સ્ટ્રા ટાઈમ આપવાની જરૂર નથી. અને આપણને ખ્યાલ છે કે આપણા સબ્જેક્ટ માટે છે આપણને 5 થી 6 દિવસનો ટાઈમ છે એ અવેલેબલ થયો છે, તો એમાંથી કોઈ બી એક દિવસનો ટાઈમ છે તમે ફર્ધર સબ્જેક્ટ માટે આપી દો, બરાબર. તો બાકીના 4 દિવસ છે આપણી પાસે વધે છે અને દરેક અને 4 ચેપ્ટર પણ વધે છે, બરાબર. એટલે દરેક ચેપ્ટર એક દિવસે તમે કમ્પ્લીટ કરો તો બી સારું છે. જો તમારે 56 માર્ક્સ સુધીનું છે એ તમારો ટાર્ગેટ હોય, બરાબર, લખવા માટેનું, તો તમે છે 4 ડેઝનો પૂરેપૂરો યુટિલાઇઝેશન કરી શકો છો. ઓકે મેટલ કાસ્ટિંગ ચેપ્ટર મેટલ કાસ્ટિંગ પ્રોસેસ ચેપ્ટર નંબર 3, બરાબર. આને પણ એક દિવસની અંદર છે એ પૂરેપૂરા પ્રમાણમાં છે કવર કરી શકાય, બટ મે બી જો તમારે એક્સ્ટ્રા ટાઈમની જરૂર હોય તો ઇન્ટ્રોડક્શન ચેપ્ટર નંબર 1 છે, બરાબર, એની સાથે પેરેલલમાં છે તમે આ ચેપ્ટર રીડ કરીને તમારા ટાઈમનો પૂરેપૂરો યુટિલાઇઝેશન કરી શકો છો. બીજું કે આ ME1નો ચેપ્ટર જે સબ્જેક્ટ છે, બરાબર, આ સબ્જેક્ટ છે એ ટોટલી કહી શકાય અથવા મેઇનલી ડિપેન્ડન્ટ ઓન ફિગર છે, બરાબર, કે ફિગર ઉપર છે વધારે પ્રમાણમાં ડિપેન્ડન્સી આ સબ્જેક્ટની રહે છે. એટલે જો કોઈ બી ક્વેશ્ચન છે, બરાબર, તમે જે સિલેક્ટ કરો છો અને જો એમાં ફિગર હોય તો ફિગર આપણી નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ, બરાબર. ખૂબ કોમ્પ્લિકેટેડ થાય એવી ફિગર નહીં, અથવા કોઈ તમે તમને બુક્સમાં કોઈ ફિગર કોમ્પ્લિકેટેડ આપી છે તો તમે તમારી રીતે સર્ચ કરીને પણ ત્યાં એને રિગાર્ડિંગ જે ફિગર બંધ બેસતી હોય ઇઝી ડાયાગ્રામ અવેલેબલ હોય એ પણ તમે મૂકી શકો છો, બરાબર. તો અહીં છે તમારી કહી શકાય કે તમારું સબ્જેક્ટિવ નોલેજ છે એ ઇમેજના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરીને તમે સારામાં સારી રીતે માર્ક્સ છે એ ગેઇન કરી શકો છો. અને બીજું કહી શકાય કે ફિગર છે જો તમને આવડતી હોય, બરાબર, તો ફિગર મોસ્ટલી આ સબ્જેક્ટની અંદર તો ફિગરનું જે ડિસ્ક્રિપ્શન છે એ જ આન્સરની અંદર છે રાઇટઅપ થતું હોય છે, બરાબર. તો તમે ઇઝીલી છે ફિગર યાદ રાખી લ્યો તો તમને લખવામાં પણ છે એ હેલ્પફુલ થશે. અહીં જોઈએ તો આપણે જે આપણા ચેપ્ટર છે એના વેઇટેજ છે એઝ પર જીટીયુ કેટલા પ્રમાણમાં આપવામાં આવ્યા છે, બરાબર. તો 3 ચેપ્ટર છે ઓલમોસ્ટ 33 અરાઉન્ડ છે અને 1 ચેપ્ટર છે 11% છે એ જનરલી જીટીયુ દ્વારા એનું વેઇટેજ છે એ પ્રોવાઇડ કરવામાં આવ્યું છે. અને એકોર્ડિંગ ટુ 56 માર્ક્સ તમે કન્સિડર કરશો તો જે ભાવ નજીકમાં જે બ્રેકેટમાં લખ્યા છે એ પ્રમાણે છે એનું વેઇટેજ છે એ માર્ક્સનું થતું હોય છે, બરાબર. આની ઇઝીનેસ અને હાર્ડનેસ છે મેં તમને અગાઉ પણ વાત કરી એમ, બરાબર, કે સ્ટુડન્ટના ફીડબેક અને મારા એક્સપિરિયન્સ ઉપરથી છે એ હું તમને કહી રહ્યો છું. બટ તમે આ ચેપ્ટર છે કોઈને એવું લાગે કે મેટલ જોઈનિંગ પ્રોસેસ ચેપ્ટર છે એને હાર્ડ લાગે છે તો મેટલ કાસ્ટિંગ પ્રોસેસ છે એની સાથે સ્વેપ કરીને એ કવર કરી શકાય એમ છે, બરાબર. બટ એ ડિસિઝન છે તમારા ખુદનું રહેશે અને આ સિક્વન્સ છે તમે ફોલો કરો છો તો તમે સારામાં સારા માર્ક્સ છે એચિવ કરી શકશો.
જો આ પ્રિપેરેશન સિક્વન્સ છે તમને હેલ્પફુલ થાય છે, બીજા સબ્જેક્ટિવ જે વિડીયો છે એ તમને હેલ્પફુલ થાય છે, તો આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો.